ચલો બેટા બધાને જય શ્રી કૃષ્ણ હવે આપણે પહેલા શરૂઆત ક્યાંથી કરવાની પ્રાર્થનાથી તમે બધા ભણવા બેસી ગયા ને સરસ તો ટીચર શું કહે છે કે આપણે પ્રાર્થના કરીએ ત્યારે હાથ જોડી આંખો બંધ કરવાની બરાબર અને ટીચર જે પ્રાર્થના બોલે એ તમારે પણ બોલવાની હે સરસ્વતી દેવી તું છે અમારી विद्यानी देनारी अमने दो विद्या सारी हे गणपति दादा अमारू रक्षण करो जय श्री कृष्ण चलो अबे आपने पहला धुन बोली सुने तमे धुन बोली लो पछी टीचर तमने गीत गवडावशे बराबर अने पछी गणवानू मारी साथे साथे तमारे पण धुन बोलवानी बराबर टीचर जे शिखवाड़े त्यारे तमारे घरे पण गाईने तैयार करवानू प्रभुपति राघव राजा राम पति पावन सीता राम प्रभुपति राघव राजा राम पति पावन सीता राम ईश्वर अल्लाह तेरो મોટર બોલે પમ પમ મોટર બોલે
બેસીને શીખી લેવાનું બરાબર એટલે તમને તમારી ખાનાવાળી નોટમાં લખો ત્યારે ફટાફટ તમને આવડે તો આજે આપણે શું ભણવાનું ગણિત એકડ એક બગડ બે હું ટીચરે શીખવાડી છે ને તો જો અહીંયા શું લખ્યું છે ટીચરે કે પછીનો અંક લખો તમે એકડા બોલો એકડ એક બગડ બે ત્રગડ ત્રણ ચોકડે ચાર પાછળે પાંચ તમને તમારા બા કે દાદા કે તમારા બેન કે કોઈ તમારા ઘરે આવ્યો એ પૂછે કે ચાલ ચોકડે ચાર પછી શું આવે તો તમને આવડવું જોઈએ શું આવે ચોકડે ચાર પછી પાંચ અડે પાંચ તો જો અહીંયા ટીચરે શું લખ્યું છે એકડે એક પછી તો તમારે બોલવાનું એકડે એક પછી શું આવે બગડે બે તો અહીંયા લખવાનું બગડે બે એકડે એક પછી બગડે બે એકડે એક પછી બગડે બે શું આવે એકડે એક પછી બગડે બે હવે આપણે બગડે બે પછી શું આવે બધાને આવડવું જોઈએ તમે લખો છો ને એકડા ખાનાવાળી નોટમાં તો બગડે બે પછી શું આવે ત્રગડે ત્રણ શું આવે બોલો ત્રગડે ત્રણ બગડે બે પછી ત્રગડે ત્રણ તમે લખો ત્યારે તમારે પણ બોલીને લખવાનું બરાબર હવે જો અહીંયા શું લખ્યું છે ટીચરે ત્રગડે ત્રણ પછી ચોગડે ચાર શું આવે ચોગડે ચાર ત્રગડે ત્રણ પછી ચોગડે ચાર ચોગડે ચાર બરાબર જો હવે ચોગડે ચાર પછી એકડા આવડતા હોય એટલે ફટાફટ પછીનો અંક આવડે છે તો ચોગડે ચાર પછી શું લખીશું પાંચ અડે પાંચ ચોગડે ચાર પછી પાંચ અડે પાંચ ચોગડે ચાર પછી પાંચ અડે પાંચ બરાબર જો હવે પાંચ અડે પાંચ એકડે એક બગડે બે ત્રગડે ત્રણ ચોગડે ચાર અને હવે શું આવ્યું પાંચ અડે પાંચ તો આપણે શું લખીશું પાંચ અડે પાંચ પછી બોલો તો છ અડે છ શું આવે છ ગડે છ પાંચ અડે પાંચ પછી છ ગડે છ શું આવે છ ગડે છ હવે આયા છ ગડે છ તો છ ગડે છ પછી શું લખીશું સાત અડે સાત શું લખીશું સાત અડે સાત બરાબર જો આ રીતે તમારે તમારી ખાનાવાળી નોટમાં મમ્મી લખી આપે એકડે એક પછી આવી રિપીટ હશે બરાબર એમાં તમારે જાતે લખવાનું બગડે બે જોવાનું અંક કયો લખ્યો છે રગડે ત્રણ લખ્યું હોય તો ચોગડે ચાર લખવાનું પાછળે પાંચ લખ્યું હોય તો પછી કયો અંક આવે છગડે છે એટલે અંક જોઈ પછીનો અંક તમારે લખવાનું તો હવે બીજું શું આવ્યું ચિત્ર ગણ્યો અંક લખો ચિત્ર ગણવાના છે બરાબર તમને એકડા આવડતા હોય તો તમે સાચો અંક લખી શકો તો પહેલા ગણવાના શાંતિથી ઉતાવળ કરવાની નહીં જો અહીંયા ટીચરે ચિત્ર દોર્યા છે બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આપણે કેટલા લખીશું સાત અને સાત બરાબર આ સાત ચિત્ર છે તો ખાનાગર જેટલા ચિત્ર થાય એ અંક લખવાનું હવે ફરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો સાત વડે સાત પછી શું આવ્યું આઠ વડે આઠ આયા ને હવે આ ગણવાનું સાત થયા કેટલા છે સાત આંગળી મૂકીને ગણવાનું એટલે તમારી ભૂલ થાય નહીં જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો દસ કેટલા લખીશું એકડે બે દસ થયું ને અહીંયા સાત ચિત્ર છે તો સાત અહીંયા આઠ છે તો આઠ પણ અહીંયા કેટલા ચિત્ર છે દસ તો કેટલા લખવાના એકડે બે દસ હવે આગળ જો અહીંયા શું લખ્યું છે ટીચરે સરખા અંક જોડો તો સરખા એટલે આપણે અહીંયા એકડે એક બગડે બે ત્રગડે ત્રણ ચોગડે ચાર પાંચડે હવે એની સામેની લાઈનમાં જે અંક હોય એ તમારે બરાબર જોવાનો અહીંયા કેટલા લખ્યા છે એકડે તો આમાં એકડે ક્યાં છે આ છે એકડે
હવે આ કેટલા છે 3 તો 3 ની સામે 3 છે તો ગમે ત્યાં ભલે સામ સામે હોય પણ આપણે સરખો અંક જોડવાનો તો 3 ની સામે 3 બરાબર હવે આ જ બગડે જાય છે તો આમાં જો બગડે જાય કયો છે આર તો આપણે આને શું કરીશું જોડી દઈશું અને હવે શું રહ્યું 5 જડે 5 તો આ 5 જડે 5 ને અહીંયા જોડી દઈશું બરાબર હવે બીજા જોડકામાં શું છે જો 10 9 8 7 6 હવે આમાં તમારે જોઈ લેવા 6 વડે 6 7 વડે 7 8 વડે 8 9 વડે 9 એકડે મીંડે 10 તો આમાં કેટલા લખ્યા છે પહેલા એકડે મીંડે 10 બરાબર તો અહીંયા આ રહ્યા છે સમજ્યા ને તો એની સાથે શું કરવાનું સરખા અંક સાથે જોડવાનું હવે ન મળે તો આ રહ્યા ન મળે બરાબર હવે જોવો તો કેટલા લખ્યા છે પિક્ચરે 8 વડે 8 તો આમાં 8 વડે 8 કયા છે આ રહ્યા તો આને શું કરવાનું જોડી દેવાનું અહીંયા 7 વડે 7 છે તો 7 વડે 7 આ રહ્યા બરાબર તો આને આની સાથે જોડી દેવાનું હવે શું રહ્યું બાકી 6 વડે 6 ખ્યાલ આવી ગયો તમારે અંક પહેલા જોઈ લેવો આ જો આવજો